श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपडी YouTube चैनल भगवत स्मरण मां। श्रावण मास मां नित्य आपडे पुरुषोत्तम भगवान नी कथा अध्याय अने अमृत धारा नु श्रवण करिए छे। आजे आ वीडियो नी अंदर आपडे सांभळीशुं पुरुषोत्तम भगवान नो अध्याय छठो, प्रभु विष्णु नी विनंती अने अमृत धारा धनबाई मनबाई नी वार्ता सांभळीशुं। ते पहला अपने विष्णु भगवान नु ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों मा शेयर करो। बोलिए श्री पुरुषोत्तम भगवान नी जय। पुरुषोत्तम भगवान नी कथा अध्याय छठो, प्रभु विष्णु ने विनंती। नारद बोलिया, हे निर्दोष नारायण, वैकुंठना अधिपति विष्णु भगवान ने गौलोक में जय शू करियो हतो ए सांभळवानी मने इच्छा छे, तो कृपा करीने ते मने कहो। श्री नारायण बोलिया, हे नारद, विष्णु भगवान अधिक मासनी साथे गौलोक में गया, त्यां जे बन्यो हतो ते तमने हूँ कहू छू, ते सांभळो। ए गौलोकनी वच्चे श्री कृष्ण भगवान नु मंदिर छे, તે મણિમય થાંભલાઓથી શોભિત છે। શ્રી વિષ્ણુ ભગવાનને દૂરથી જોયું, એના તેજથી અંજાય આંખો બંધ થવા લાગી। ધીમે ધીમે આંખો ઉગાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા। અધિક માસને પાછળ રાખ્યો હતો। ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદ યુક્ત થયો। અંદર જઈને વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા। લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાને બંને હાથ જોડીને સ્તુતિ કરી। શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, વ્યાપક ગુણોથી પર ભક્તો સમક્ષ પ્રગટ થનારા ગોવાળને વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું। આપ વૃંદાવનની વચ્ચે રાસ મંડળમાં રહો છો। આપની સુંદર આકૃતિ ત્રણેવ ઠેકાણે વાકી ઉભેલી જણાય છે। આપ બે ભુજાવાળા હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રોને પહેરો છો। આપ અચ્યુત ભગવાનને હું વંદન કરું છું, એમ સ્તુતિ કરી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની યાજ્ઞા એમના પાદર્શો દ્વારા સત્કાર પામી સિંહાસન પર બેઠા। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાનને કરેલા ઉપયુક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોત્રનો પાતકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે, અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્તિ રહે છે અને તે જીવન પર્યંત સુખ સંપત્તિથી સમૃદ્ધ રહે છે। શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમવાનું કરાવ્યું। તે વખતે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે આ કોણ છે, એ કેમ રડે છે? ગોલોકમાં વસનારા બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે, છતાં હે લક્ષ્મીપતિ, એને એવું તે કયું દુઃખ છે કે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે? તે ધ્રુજી રહ્યો છે, નવા મેઘમંડળ જેવા મનોહર શ્રી ગૌલોકના નાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી ઊભા થઈ શ્રી વિષ્ણુએ મળમાસનું સમગ્ર દુઃખ કહેવા માંડ્યું। શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે વૃંદાવનને આનંદિત કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું, એ સ્વામી વગરનું છે, એને કોઈ અધિષ્ઠાતા નથી। બારે મહિનાઓ તિથિઓ કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ આનો તિરસ્કાર છે। સર્વ પ્રાણીઓ વનસ્પતિઓ નદી નાળા સરોવર વગેરે એને ધિક્કારે છે। આ સૂર્યની સંક્રાંતિ રહિત છે અને ન ધણિયા તો મળી મળમાસ સદા શુભ કર્મમાં તજાપ્ય છે અને આ મહિનામાં સ્નાન કરવું નહીં તેવું સર્વના સ્વામી ગર્વવાળા કહે છે અને તેનો તિરસ્કાર કરે છે। આજથી તે મરવા માટે તૈયાર થયો છે, પણ બીજાઓ એને મારીને મારી પાસે મોકલ્યો છે, તેથી આપણા શરણે આવ્યો છે। ખરેખર આનું દુઃખ દૂર કરવું અશક્ય છે। આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પણ પ્રાણી કદી શોક કરતો નથી, એ વચન મિથ્યા કેમ થાય? હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવવાનું સફળ કરો, એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળને જોતા એમની સામે ઉભા રહ્યા।
કથા સંભળાવવા ઉત્સુક બનેલા શુનકાદિક વગેરે ઋષિઓ બોલ્યા, હે સુજી, તમે ભગવદ કથાનું દાન કરનાર છો, તે પછી ગૌલોક વાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું હતું અને શું થયું હતું તે કહો। શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણ આ સંવાદ સર્વ લોકોને ઉદ્ધાર કરનારો છે। હે સુત, બ્રહ્માના પુત્ર નારદે ઋષિઓના ઈશ્વર શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે કહો। એ નારદ મુનિ ભગવાનને મહાન ભક્ત છે, તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધ રૂપ જ કહેવું જોઈએ। શ્રી બૃહદ નારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી પ્રભુ ભક્તિની વિનંતી નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે સાંભળીશું છઠ્ઠા અધ્યાયની અમૃતધારા ધનબાઈ મનભાઈની વાર્તા। ધારા નગરીમાં રાજા ભોજનું રાજતપે, રાજા ઘણો દાની અને પ્રજા વત્સલ હતો। પ્રજા દુઃખે દુઃખે અને સુખે સુખી થાય એવો હતો। આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે બાઈઓ રહે। બંને પડોસણ સાથે જ વ્રત જપ તપ કરે, ધર્મ ધ્યાન ધરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાઈ મનબાઈએ વ્રત લીધા। બંને રોજ સિપ્રા નદીના સ્નાન કરવા જાય। નાહીને પ્રાર્થના કરે। ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ફૂપાળ। જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ। એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી, એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી। જઈને રાજાને વાત કરી, રાજા ભોજને નવાઈ લાગી। બીજા દિવસે વેશ પલટો કરી જાતે નદીએ નાહવા આવ્યો અને વાતની ખાતરી કરી। રાજા ભોજે નક્કી કર્યું કે નાઈને મારું સ્મરણ કરતી બાઈ દારિદ્ર દૂર કરું તો હું સાચો રાજા। એણે તો તરત જ સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી। ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ, હરખનો પાર ન રહ્યો। નક્કી દયાળુ રાજા ભોજ સોના મહોર અને હીરા માણેક આપશે। ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી થઈ ગઈ। રાજા ભોજે એણે અધમણનું કોડું આપ્યું, ધનબાઈની ભોઠક પાર ન રહ્યો। એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણ્યું કોડું। આખા મહિનાની મહેનત માથે પડી, ફળિયામાં બધા જાણશે તો હાંસી કાઢશે એવા ડરથી ધનબાઈએ કોડું ચાર આનામાં કાચ્યાને વેચી દીધું અને ગર્ભેગી થઈ। આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાચ્યાને ત્યાં આવી। મોટું કોડું જોઈને વિચાર કર્યો કે કોડું લઈ જાઉં, ફળિયાના છોકરાઓ ખાશે તો રાજી થશે। એ તો છ આના આપીને કોડું લઈ ગઈ। છરી લઈને જ્યાં કોડું કાપ્યું કે ત્યાં તો ખડડડ કરતી હજાર સોના મહોર પડી। મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ। નક્કી આ પુરુષોત્તમ ભગવાનની જ કૃપા છે। ધનબાઈએ પાંચ સોના મોહર વટાવીને સીધું સામાન ખરીદ્યા, 101 બ્રાહ્મણને નોતરી દીધા, જમાડી મોં માગી દક્ષિણા આપી। બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા। આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો। ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળી એને નવાઈ લાગી। તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોડું ચાર આણામાં વેચી દીધું હતું। રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂખ પણ ન આપી શકે। ધનબાઈએ આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉગડી। ભગવાનને ભૂલીને ભુજ જપ્યા એનું જ આ પરિણામ હતું। એમ કરતા બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા, ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું। અમૃત માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમનો ધ્યાન, અંતરથી આરાધના કરે, અવશ્ય પણ એ ભગવાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। મિત્રો, આ હતો પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્યમની કથાનો અધ્યાય છઠ્ઠો અને અમૃત ધારાની વાર્તા। હું આશા રાખું છું કે શ્રાવણ માસમાં નિત્ય પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરીને ઘણો આનંદ થતો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।